હેલો સ્ટુડન્ટ્સ હું છું નિશાન ગતિરા અને આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ પાંચ સમાંતર શ્રેણી આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેનો દાખલા નંબર સોળ શીખીશું બહુ ઇઝી છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે જુઓ શું કરવાનું છે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમા પદથી બાર વધુ હોય તો ત્રીજું પદ સોળ છે અને સાતમું પદ પાંચમા પદથી બાર વધુ છે અને આપણે શોધવાની છે સમાંતર શ્રેણી આખી શ્રેણી લખવી પડશે પણ ઇઝી છે સૌથી પહેલાં તો આપણી પાસે જે ડેટા અવેલેબલ છે તેનો લિસ્ટ કરીએ આપણી પાસે શું છે જુઓ ત્રીજું પદ સોળ છે એટલે એ થ્રી બરાબર સો ત્યારબાદ શું કહ્યું છે સાતમું પદ પાંચમા પદથી બાર વધુ છે એટલે કે સાતમા પદ અને પાંચમા પદની અહીં સરખામણી થાય છે અને તમને ખ્યાલ છે કે જ્યારે સરખામણી થતી હોય ત્યારે વચ્ચે બરાબરની નિશાની મુકાય આ સાતમું પદ આ પાંચમું પદ બંનેની સરખામણી એટલે બરાબર સાતમું પદ પાંચમા પદથી પાંચ બાર વધુ છે આ બાર વધુ છે તો જેના વિશે વાત કરવામાં આવી હોય તેની વિરુદ્ધ સાઈડ એટલે કે સામેની બાજુ આપણે કંઈ પણ ચેન્જ કરવાનું આ બાર વધુ છે તો બાર આપણે અહીં પ્લસ કરી નાખીએ બાર ઓછા કીધું હોય તો અહીં માઇનસ કરી નાખે હવે એ વાળા પદ બરાબરની એક સાઈડ ભેગા કરીએ આ પાંચ આવશે આગળ એટલે માઇનસ એ ફાઈવ બરાબર બાર હવે અત્યારે આનું કાંઈ કામ નથી આને અત્યારે ભૂલી જાઓ થોડી વાર માટે પહેલાં આપણે આના ઉપર ગણતરી કરશું એ સેવન એ સેવનનો સૂત્ર લખો આ ફરીથી લખું છું અહીં એ સેવન માઇનસ એ ફાઈવ બરાબર બાર એ સેવનનો સૂત્ર એ પ્લસ સિક્સ ડી એ સૂત્ર એ પ્લસ ફોર ડી જો આવી રીતે લખશો તો ખોટું થશે અને તમે સમ આખો કરી નાખશો પણ જવાબ આવશે નહીં કારણ કે અહીં બે પદ એક સાથે છે અને આગળ માઇનસની નિશાની છે તો આને કંસમાં મૂકવા પડશે હવે આપણે કંસ ખોલીએ કંસની આગળ માઇનસની સાઈન હોય અને કંસ ખોલીએ તો અંદરની સાઈન બધાની ચેન્જ થઈ જાય તો આ માઇનસ એ ને આ પણ માઇનસ ફોર ડી પ્લસ એ માઇનસ એ કેન્સલ થઈ ગયા સિક્સ ડી માઇનસ ફોર ડી ટુ ડી બે જશે છેદમાં એટલે ડીની વેલ્યુ મળી આપણને છ હજી એ નથી મળ્યું એ પહેલાં ફાઇન કરવું પડશે ડી અને એ આપણે શોધવા પડે સૌથી પહેલાં જો ન હોય તો ડી મળી ગયો હવે એ શોધવા માટે આપણે આનો ઉપયોગ કરશું જો કેવી રીતે એ થ્રી બરાબર સિક્સટીન છે એ થ્રીનો આપણે સૂત્ર લખીએ એ પ્લસ ટુ ડી એ થ્રીની વેલ્યુ સિક્સટીન એ શોધવાના છે બે અને ડીની કિંમત છે છ ધું બાર બારને આપણે આગળ લઈ આવીએ બરાબરની સ્થાન બદલે તો નિશાની બદલે એટલે એની કિંમત મળી ચાર એ અને ડી મળી ગયું હવે તો આપણે જે શોધવાનું છે તે એકદમ સહેલાઈથી શોધી શકીએ શું શોધવાનું છે સમાંતર શ્રેણી શોધો સમાંતર શ્રેણી એટલે પ્રથમ પદ એટલે એ જે આપણી પાસે છે ચાર આમ સમાંતર શ્રેણી નીચે મુજબ થશે પ્રથમ પદ ચાર ત્યારબાદ બીજું પદ બીજું પદ એટલે પ્રથમ પદમાં આપણે તફાવત ઉમેરી નાખીએ ચારમાં છ ઉમેરી નાખો એટલે દસ ત્રીજું પદ એટલે આ બીજા પદમાં તફાવત ઉમેરી નાખો સોળ ચોથું પદ એટલે ત્રીજા પદમાં તફાવત ઉમેરી નાખો સોળ પ્લસ છ બાવીસ તો આવી રીતે આપણને સમાંતર શ્રેણી મળી ગઈ નેક્સ્ટ સમ નેક્સ્ટ પાર્ટમાં છે